મીઠું છે રસોઈ, એના વગર અધૂરી છે રસોઈ. ઘરમાં મીઠું તો જોઈએ જ. મીઠું ખાવાના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે, પરંતુ ગેરફાયદાઓ ઝાઝા છે. વધારે પડતું મીઠું ખાવાથી તમને બ્લડ પ્રેશર વધે, ચામડીના રોગો થવાની શક્યતાઓ ઊભી થાય, અને હૃદય પણ આપણા હૃદય રિલેટેડ પણ રોગો જન્મે, અને ચામડી આપણી સુકાઈ જાય, આવા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય. અને વધારે પડતું મીઠું તમારા હાડકાને પણ નબળા પાડી શકે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ ઘટાડી શકે છે. તો આપણે આ મીઠાનો ઓપ્શન ગોતતા હોઈએ છીએ, જેમ કે આપણે ગળપણ ખાંડનો ઓપ્શન ગોતી લીધો છે, તો કે શું, તો કે એ ખડી સાકર છે કે મધ છે, આપણે એનો ઓપ્શન ગોતો છે. પરંતુ મીઠાનો ઓપ્શન પણ આપણે ગોતવો પડશે, આજે નહીં તો કાલે. કારણ કે મીઠું વધારે પડતું ખાવાથી જો આપણને નુકસાન થતા હોય તો આપણે મીઠું ખાવાનો ઓપ્શન ગોતી લેવો જોઈએ. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. તો આપણે જે મીઠાનો ઓપ્શન ગોતવાનો છે એ ગોતવો એટલે જરૂરી છે કે આપણને જો બ્લડ પ્રેશર વધારે આવતું હોય તો આપણે મીઠું ખાઈએ તો આપણને એની સાઈડ ઇફેક્ટ આવે. આપણને ચામડીના રોગ થયા હોય, દાદર, ખસ, ખરજવું કે સોરિયાસિસ, એમાં આપણે વધારે પડતું મીઠું ખાઈએ તો પણ આપણને નડે. આપણે હૃદય રિલેટેડ કોઈ બીમારીથી પીડાતા હોય અને આપણે મીઠું ખાઈએ તો પણ આપણને ક્યાંક ને ક્યાંક આપણને નડે. આપણા શરીરની ચામડી સુકાતી જતી હોય, એક્ઝિમાની તકલીફ હોય અને આપણે વધારે પડતું મીઠું ખાઈએ તો પણ આપણને નડે. આપણું શરીર નબળું હોય, નબળાઈ રહેતી હોય, હાડકાં નબળા પડ્યા હોય, કે તમને કોઈ પણ રિલેટેડ હાડકા રિલેટેડ રોગો હોય, વધારે પડતું મીઠું ખાઈએ તો પણ આપણને એની સાઈડ ઇફેક્ટ આવે. આંખના રોગો થયા હોય અને આપણે વધારે પડતું મીઠું ખાઈએ તો પણ આપણને એની સાઈડ ઇફેક્ટ આવે. તો કરવું શું? તો આપણને ભગવાને એનો એક ઓપ્શન આપ્યો છે, ઈશ્વરે એનો ઓપ્શન આપ્યો છે, સિંધવ, જેને સેંધા નમક, સિંધા લૂણ, રોક સોલ્ટ આ બધા તરીકે ઓળખાય છે. આ સિંધવ છે તેના ગાંગડા સ્વરૂપે આવે અને પછી તેને અધ કચરું ખાંડીને ક્રશ કરીને તમે ઘરે જાતે મીઠું તૈયાર કરો. આ મીઠું ખાવાથી તમને નુકસાન જે મીઠું ખાવાથી થતું હશે તે એકદમ નહિવત માત્રામાં થશે, અને માપે ખાશો આ મીઠું તો તમને તે ક્યારેય નડતું નથી. મીઠું એ મીઠું જ છે, પરંતુ માપે ખાવાનું, માપે ખાવાથી કાંઈ થતું નથી. માપે ખાવાનું તો કે કયું મીઠું ખાવાનું? તો કે સિંધવ મીઠું ખાવાનું. એના ગાંગડા તમે બજારમાંથી મેળવી શકો છો અને તમે એને ઘરે તૈયાર કરી શકો છો. રસોઈમાં આ મીઠું ખાવાની ટેવ પાડી દેજો. આનાથી તમને ફાયદાઓ થાય છે અને નુકસાન થતું નથી. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.